હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે આપણે આવી ગયા છે અમારી વાડીએ. આજે નાનો એવો વ્લોગ બનાવવાનો છે, એમાં તમને અમારી વાડી બતાવું. અને હા, એક વાત કે મારા સબસ્ક્રાઈબર માટે એક ખુશીના સમાચાર છે, એ તમને હું આગળ જઈને કહીશ. પહેલાં હું મારી વાડી બતાવું. હા છે ઘઉં, પાછળ બતાય એ સરગવો છે, પેલી રીંગણી છે, બતાવો મરચી. જો ડુંગળી કરી હતી, ડુંગળી છે, હવે ડુંગળીના દડા છે, મતલબ ડુંગળીના દડા. ને હવે કદાચ આમાં એમ કે બી આવે, ડુંગળીના બી આવશે. જો હું તો સિટીની છું એટલે મને નથી બહુ કાંઈ ખબર આ વાડીઓની કોઈ પણ વાતમાં. આ તો શૈલેષ ને મમ્મીની બધા વાત કરતા હોય તે મને ખબર હોય, બાકી આપણે કોઈ દે વાડી જોઈ નથી. આ મરશી છે, પપ્પાને ઘરે કોઈ દે આવું નહોતું જોયું, અહીંયા આવીને બધું જોયું. મરચી છે, હવે લાલ મરચા આવી ગયા છે, અમુક ટમેટા લઈ ગયા છે, એના જી કાચા ટમેટા છે, બતાય તો ઘણા છે, નાના નાના. જો હજી નાનું નાનું બચ્ચું છે. ટમેટીની સ્મેલ બહુ સરસ આવે છે. અને ધન્યવાદ કે મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી, અને ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો, શેર કરી નાખજો. અને સપોર્ટ કરતા રહેજો. આપણે હજી ચેનલમાં નવા નવા છીએ, બહુ કાંઈ ખાસ આવડતું નથી. તમને ધાણી દેખાડું, ધાણા જીરું ને ધાણા આવે ને, ધાણા દેખાય, આ બધા ધાણા છે. વચ્ચે ખાલી બે કેરા જ લસણના છે, બાકી બધા ધાણા છે. ધાણા પાકી ગયા છે. હવે રીંગણી, રીંગણી છે, હવે સમય પૂરો થતો આવે છે એટલે પતી ગઈ છે બિચારી, છોડવા વહી ગયા છે. બતાય તો નાનું એવું રીંગણું છે અહીંયા જી. હવે આ છે લસણ, પણ લસણ ની અંદર આ હું નાખ્યું છે એની ઈ ખબર નથી. ખબર હોય કમેન્ટમાં જણાવજો, બાકી આપણને નથી ખબર. પપ્પાને પૂછે તે કા મમ્મીને પૂછે તે ખબર પડે. બાકી આ વ્હાઈટ વ્હાઈટ કલરનું હું નાખ્યું કાંઈ ખબર નથી, બાકી એવું કંઈક ખાતર હશે લસણ માટે. પહેલી વખત આવું જોયું એટલે નથી ખબર. ખબર હોય કમેન્ટ કરજો, બાકી આપણને નથી ખબર, આપણે પપ્પાને પૂછીને પછી કહેશું. આ બધા ધાણા છે. તમે શું કરતા હતા? હેલો હાલો મિત્ર, તમે આનો વિડીયો જોયો? બહુ એને કીધું ને પછી એને કોન્ફિડન્સ આવ્યો ને પછી વિડીયો બનાવ્યો છે. મારે જોવાનો બાકી છે કેવો બનાવ્યો છે, શું છે તે છે. આજે એડિટિંગ કરવા બેસી ને પછી ઠપકો આપીશ ને હારો છે તો કહીશું કે ભાઈ નાના આવી રીતના બનાવતા રહેજો. બાકી હું તમને બતાવું હરગવો. હાલો કોથમરી ખિસ્સા ભાઈ એને ઉપાજી નગર હરગવો. આમ જો ફાડું હરગવો આવ્યો. આમ જો અમારે એક ગીત ચાલુ, અમારે એમ અહીંયા એક ગીત બનાવવાનું છે. હમણાં સાંભળવું હોય તો અમારા મલકમાં ઘણા બટાટા વવાય હે ભાઈ, અમારે શું બનાવવાનું?
અમારા મલક માં અમારા મલક માં ઘણા હરગવા વવરાય છે, હરગવો વેસી બુટિયા લાવ્યો રે લાવ રે લાડકડી. જો હરગવો એટલે આમ તો તમારે કાંઈ ઘટે નહીં, તમારે જો હરગવો એટલો બધો છે કે હરગવાને સિંગુના કારણે આખો હરગવો છે એ ડાળું ભાંગવા મળી છે, અને થડિયું ધ્રુજી ગયું છે કે આટલો બધો હરગવાના કારણે એમ નથી રહેતો, બધા ડાળું નમી ગયું છે. ને હજી તો નાનો નાનો છે, જે મોટો થાય તો કેટલો બધો નમી જાય ને ભાંગી જાય ને ડાળું, એટલે બહુ સારું છે આ વખતે. પણ હવે ભાવ રહેતોની વાત છે, બાકી તો તમને ખબર છે ને માલનો ભરાવો થઈ જાય એટલે માર્કેટ ડાઉન થઈ જાય, એવું છે બધું. ઠીક છે, હવે આ આપી જો, ચાલો લ્યો તમને આપી. અમારા મલક માં ઘણા હરગવા વવરાય છે, હરગવા વેચી બુટિયા લાવો રે લાડકડી. આવી રીતના હરગવા વવરાય છે ને આ આપણે દાણા છે, તમને કદાચ એને બતાવવા ન બતાવ્યું, હું તમને બતાવી દઉં. આ છે ધાણા, ધાણા બોલે તો કોથંબરી, જો નાની હોય ને નાની હોય તો આવી દેખાય, મોટી થઈ જાય પછી આ બતાવી, હાલ મોટી થઈ જાય ઝડપી 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 મોટી થઈ જાય ને એટલે તો આમાં ધાણા આવે. જો આ ધાણા ધાણા જીરું બને, એમાં એક આ ધાણા હોય અને જે જીરું હોય એ અલગ હોય, બંને મિક્સ કરી અને જે પડીકામાં જે આવે ને ઘરે એ ધાણા જીરું હોય. અને ઈચકો બોલતે કોથમરી, કોથમરી જ છે જે ધાણા છે, એટલે ઘણાને વ્યામ સુખ છે સિટી વાળાને કે ધાણા અલગ કોથમરી અલગ પછી ધાણી અલગ અને જીરું અલગ અને ધાણા જીરું અલગ, એવું કાંઈ છે નહીં. બાકી વિડીયો સારો લાગ્યો, વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, સપોર્ટ કરજો, જેવો સપોર્ટ અત્યારે સુધી કર્યો છે આ ચેનલને એવો ને એવો સપોર્ટ કરજો. પૂર્ણાવતી કરી નાખો હવે તમે જોયું ને, એને મારું કીધું સિટી વાળાનું, મને ઓછી ખબર પડે એટલે એને કીધું કે ધાણી ને ધાણા કહેવાય, ધાણા ઈ કોથમરી કહેવાય. પેલા મને એમ લાગતું ધાણા ને કોથમરી અલગ અલગ છે, એટલે મેં પૂછ્યું તું ધાણા ને કોથમરી એક કે અલગ અલગ, એટલે એને તમને બધાને સિટી વાળાને કહી દીધું કે ધાણા ને કોથમરી એક જ છે, અલગ અલગ નથી. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, ખુશખબર એ હતી કે મારી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે, એટલા માટે તમારો ખૂબ ખૂબ આભાર કે મારી ચેનલને મોનેટાઈઝ કરવામાં આટલી હેલ્પ કરી. અને આવીને આવી હેલ્પ કરતા રહેજો અને વિડીયો બધા જોતા રહેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. આભાર. અને ઉતાવળ આવી કેમ ગયા, મોડું થઈ ગયું એટલે ભાગે છે હવે. ઉતાવળે અમારે ઈ હાટું છે કે અમારા ગામમાં ત્રીજા મહિનાની 6 તારીખે અમારા સમાજની મા બાપ વગરની દીકરીઓના લગ્ન છે, સમૂહ લગ્ન ગોઠવેલા છે અમારા ગામમાં છે, તો ફંડ ભેગું કરવા ઘરે ઘરે જવાનું છે. તો બસ તમારથી થાય એટલો સપોર્ટ તમે પણ કરજો, બરાબર છે. એના કારણે મને અત્યારે ઉતાવળ છે, બાકી કઈ ઉતાવળ નથી. 6 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે અને 6 વાગે અમે રોજ ગામમાં નીકળવી છીએ, અલગ અલગ વિસ્તાર લેવી છીએ. અને બધાનો ખૂબ ખૂબ આભાર કે અમારા ગામમાં બધા લોકો છે તન મન ધનથી સપોર્ટ કરે છે. જો કાલે છે એ 30,000 રૂપિયા એક વિસ્તારમાંથી આવ્યા હતા, એ પહેલાં 50,000 રૂપિયા પાલીતાણા અને આઠખે પડખેના જે સ્ટુડિયોનો ગ્રુપ છે એને આપ્યા, બીજા એ પહેલાં આગલા વિસ્તારમાંથી 50,000 આવ્યા હતા. મતલબમાં તન મન ધનથી બધા સપોર્ટ કરે છે, આવો નવો સપોર્ટ કરતા રહેજો. એટલે આવી મા બાપ વગરની દીકરીઓને એના ઘરે પરિસ્થિતિ ખરાબ છે તો આપણે એને મદદ કરી શકીએ અને એને કાંઈ પ્રોબ્લેમ ન આવે. અહીંયા પૂરો કરીએ છીએ. તો મારો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો.